કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભણકારા વાગી રહ્યા છે ત્યારે કોરોનાએ ફરી ઉથલો માર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના પાંચ લોકો કોરોના પોઝિટિવ આવ્યા। સાંઈ લીલા સોસાયટીમાં એક જ પરિવારમાં પાંચ લોકો સંક્રમિત આવતા તંત્ર દોડતું થયું છે। તેમજ પાલિકા દ્વારા આખી સોસાયટીને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવી। આ સાથે સુરતમાં એક દિવસમાં કુલ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા। તો બીજી તરફ સુરત એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં 87 મુસાફરો વિદેશથી આવ્યા છે અને એરપોર્ટ પર ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ વેગવંતી બનાવાઈ છે। આરોગ્ય તંત્ર પણ કોરોનાની પરિસ્થિતિને લઈ એલર્ટ મોડ પર કામ કરી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર ફરીથી કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે, કારણ કે એક બાજુ ઓમિક્રોન જે વાયરસનો જે નવો વેરિયન્ટ દેખાયો છે તેને લઈને પાલિકા તંત્ર જે એલર્ટમાં મુકાયું છે, ત્યારે જે રીતે સુરતની અંદર અને જિલ્લાની અંદર કુલ 9 જેટલા જે કોરોના પોઝિટિવ આવતાની સાથે જ પાલિકા તંત્ર દ્વારા અને ખાસ કરીને સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી જે સાંઈ લીલા જે સોસાયટી છે તેની અંદર એક જ પરિવારના 5 સભ્યોને કોરોના પોઝિટિવ આવતા પાલિકા જે તંત્ર છે આ જે સોસાયટી છે આખી જે ક્વોરન્ટાઇન કરવામાં આવી છે। આ પરિવારની જો વાત કરવામાં આવે તો પરિવારની અંદર એક બાળક છે અને 4 લોકો જે યુવકો છે, તેની અંદર 4 લોકો જે છે મોટી ઉંમરના છે, તે તમામ લોકોએ બંને ડોઝ છે તે વેક્સિન લઈ લીધા હતા, છતાં પણ જે કોરોના પોઝિટિવ થયા છે તેને લઈને પાલિકા તંત્રની અંદર એક ચિંતાનો વિષય છે। અને ખાસ કરીને આ લોકોની અંદર કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી। હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ જે અડાજણ વિસ્તાર છે આખી જે સોસાયટી છે તે ક્વોરન્ટાઇન કરવામાં આવી છે। આજુબાજુના જે લોકો છે જે વિસ્તાર જે ઘરમાં આવ્યું છે તેના ઘરની આજુબાજુના લોકોનો પણ ટેસ્ટિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જ્યારે બીજી બાજુ જે ભીડભાડવાળા જે વિસ્તારો છે ત્યાં પણ હવે પાલિકા તરફથી જે ગંભીર જે કહી શકાય છે કાર્યવાહી કરવી જરૂરી બનશે, નહીં તો આવનારા દિવસોની અંદર આ કોરોનાનું જે સંક્રમણ છે તે ફરીથી વધી શકે છે। કારણ કે જે રીતે એક્સપર્ટો કહી રહ્યા છે કે જે આવનારા દિવસોની અંદર જે નવા વેરિયન્ટ દેખાઈ રહ્યા છે તેની અંદર કેસોની પણ સંખ્યા વધી શકે છે। કારણ કે અનેક મહત્ત્વના જે સ્ટેશનો છે કે જે મોટા રેલવે સ્ટેશનો છે, બસ સ્ટેન્ડ છે, ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે, લોકો માસ્ક વગર પણ જોવા મળતા હોય છે। એટલે માસ્ક બાબતે પણ કડકાઈ અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે પણ પાલિકા તરફથી કડકાઈ કરવી જરૂરી બનશે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, ટીવી 9।